Okay. So, Arjuna Divasa the task is to create a new project from the scratch. And this is a new project. Any under આપણે હોમ પેજ અબાઉટ પેજ કોન્ટેક્ટ પેજ બનાવ્યું છે અને આ બધા વચ્ચેનું એક નેવિગેશન બનાવ્યું છે સો ધેટ વી કેન મૂવ ફ્રોમ વન ટુ અનધર પેજીસ રેડી ઈ આજના દિવસનો આપણો ટાસ્ક છે એટલે આજના દિવસનું નહીં આજના આ પર્ટીક્યુલર સેશનનું આ સેશન પછી તમારે એક લેબ શેડ્યુલમાં છે ઈ શેડ્યુલ જે લેબ કરીએ આપણે ઈ લેબની અંદર તમારે હા ઈ લેબની અંદર તમારે આજે આ વસ્તુ કરવાની છે ફરીથી પ્રેક્ટિસ કરવાની છે અને લાસ્ટમાં પાછો સેશન આવશે ત્યારે આપણે પાછું કંઈક નવીન શીખશું રેડી પણ અત્યારનું જે સેશન છે આપણા આ બે કલાકનું એની અંદર આપણે ખાલી એટલી વસ્તુ શીખવી છે કે ફ્રોમ ધ સ્ક્રેચ પાછો એક પ્રોજેક્ટ મેં અત્યારે જ હમણાં બનાવ્યું રેડી એકદમ ફ્રેશ છે જે આપણું અત્યારે ઇન્સ્ટોલેશન જઈ એની અંદર આપણે અલગ અલગ કમ્પોનન્ટ બનાવશું અને એ પ્રમાણે આખું ગોઠવશું યુઝિંગ બુટસ્ટ્રેપ રેડી સો એક નવો પ્રોજેક્ટ બનાવ્યો છે એન્ગ્યુલર પ્રોજેક્ટ સો આઈ વિલ સ્ટાર્ટ વિઝ્યુઅલ સ્ટુડિયો જે આપણે એડિટર યુઝ કરવાના છીએ વિઝ્યુઅલ સ્ટુડિયો કોડ એની અંદર ઓપન ફોલ્ડર જોવાનું છે ખાસ ઓપન ફોલ્ડર જ કરવાનું છે ફાઇલ ઓપન ના કરતા ડે ટુ પ્રોજેક્ટ જે હમણાં જ આપણે ફ્રેશ બનાવ્યો એ હું આની અંદર ઓપન કરું છું સો હવે તમને સ્ટ્રક્ચર ખબર છે ઈ ટુ ઈ નોડ મોડ્યુલ ને એસઆરસી આપણે વર્ક જનરલી કેમ આવશે એસઆરસી ફોલ્ડરમાં સો ઇનસાઇડ એસઆરસી આપણે પહેલા એકવાર એક સ્ટેટિક પેજ બનાવી લઈએ એક્ચ્યુઅલમાં પછી સ્ટેટિક પેજને તમારે જરૂર જ નહીં પડે પણ તમને વધારે સારી રીતના સમજાય એના માટે થઈને હું પહેલા એક સાદું સિમ્પલ એચટીએમએલ પેજ સ્ટેટિક બનાવું અને એને પછી આપણે એન્ગ્યુલરમાં કઈ રીતના કન્વર્ટ કરીએ એ આખું સ્ટેપ આપણે જોવું છે ભલે વાર લાગે કાંઈ વાંધો નહીં રેડી એ બે વાર મહેનત કરવી પડશે કાંઈ વાંધો નહીં પણ તમને થોડુંક વધારે ક્લિયર થઈ જશે ને એન્ગ્યુલરનો આપણને ફાયદો જોવા મળશે સો સૌથી પહેલા તો સૌ બેઝિક વિલ સ્ટાર્ટ વિથ ધ બૂટસ્ટ્રેપ 3 કે 4 વાંધો નથી કોઈ પણ લઈ લઈએ આપણે અત્યારે એની CDN આપણે યુઝ કરવી છે અને યુઝિંગ ધેટ CDN આપણે સ્ટેટિક પેજ ડિઝાઇન કરવું છે એકદમ સાદું ઉપર એક નેવિગેશન આવી જાય સાઇડ બાર આવી જાય કન્ટેન્ટ આવી જાય અને નીચે ફૂટર આવી જાય રેડી એ કરવું એકદમ સિમ્પલ આપણે એક CDN આપણે આઈ થિંક કાલે લાસ્ટ લેક્ચરમાં લીધી હતી બૂટસ્ટ્રેપ 4 CDN ઓકે સો અહીંયાથી બુટસ્ટ્રેપ 4 ની હું એક CDN લઈ લઉં છું આપણે સબલાઇમ જ ઓપન કરી લઈએ એક નવી ફાઇલ બનાવી દઉં રેડી હું એક નવી ફાઇલ બનાવી દઉં જેને ડેસ્કટોપમાં સ્ટોર કરીએ આપણે એક અલગ જ આપણે અત્યારે એન્ગ્યુલર છે જ નહીં એવી રીતના વિચારીએ ડેમો 4 એન્ગ્યુલર હું એવું નામ આપું અને HTML ફાઇલ બનાવું છું એની અંદર HTML ટેગ હેડની અંદર હું એને લિંક કરાવી દઉં લિંક રિલેશન ઇક્વલ ટુ સ્ટાઇલ શિફ્ટ અને HREF ઇક્વલ ટુ ડેટ આપણે જે લિંક CDN ની કરી હવે અહીંયા મારે સિમ્પલ શું કરવું છે એક પેજ ડિઝાઇન કરવું છે સ્ટેટિક એકદમ રેડી તો હું બૂટસ્ટ્રેપમાં જઈશ તો પહેલા તો 90 બાર મારે જોઈ છે એક 90 બાર રાખી દઉં એક 90 બાર મારે જરૂર પડશે તો હું 90 બાર સેટ કરી દઉં અહીંયા રેડી એક 90 બાર મેં સેટ કરી દીધું લેટ સી રન કરીએ આપણાને રેડી ઉપર એક 90 બાર આવી ગયું છે પછી મારે સાઇડ બાર જોઈએ છે સાઇડ બાર અને મેઇન કન્ટેન્ટનો પાર્ટ તો 90 બાર જ્યાં કમ્પ્લીટ થાય છે એના પછી હું એક શું બનાવું કન્ટેનર બને ત્યાં સુધી બધી વસ્તુ કન્ટેનરમાં કન્ટેન કરીએ તો વધારે સારું કન્ટેનર એની અંદર હું બનાવીશું રો ક્લાસ ઇક્વલ ટુ રો એ રોની અંદર હું બે ડિવિઝન પાડું ડ્યુ ક્લાસ ઇક્વલ ટુ કોલ MD 3 એટલે સાઇડ બાર થોડુંક નાનું કરીએ અને ડ્યુ ક્લાસ ઇક્વલ ટુ કોલ ડેશ MD ડેશ 9 રેડી અહીંયા આપણો મેઇન કન્ટેન્ટ આપણે રાખવો છે અને ત્યાં સાઇડ બાર રાખવો છે આખું કમ્પ્લીટ થઈ જાય આખું કમ્પ્લીટ થઈ જાય પછી નીચે ડ્યુ ક્લાસ ઇક્વલ ટુ રો એની અંદર ડ્યુ ક્લાસ સોરી ક્લાસિકલ ટુ કોલ ડેશ MD ડેશ 12 આખે આખું ફૂટર એક જોઈએ છે અહીંયા આપણે લખશું ફૂટર નહીં એક કન્ટેનરમાં રાખશો તો વાંધો નહીં અલગ કન્ટેનર કરો તો વાંધો નહીં એ તમે જે રીતના કરો એ રીતના અત્યારે તો આપણે સિમ્પલ જોયું હતું એટલે મેં એક જ કન્ટેનરની અંદર બધું રાખી દીધું રેડી કંઈ ફેર નહીં પડે પણ તમારું લોજિકલી જો કન્ટેનર અલગ કરો તો વધારે સારું ફૂટર માટે પણ અત્યાર માટે આપણે માટે જે જોવું છે એના માટે આ સફિશિયન્ટ છે એટલું લોજિક બરાબર
અહીંયા અમારે સાઈડબારમાં કંઈક આપણે એકાદ કન્ટેન્ટ રાખી દઈએ કંઈક ગમે લઈને, ફોર એક્ઝામ્પલ કાર્ડ કાં તો ડ્રોપડાઉન્સ, ડ્રોપડાઉન્સ નહીં કંઈક આપણે યુટિલિટીઝ ગમે એક ગોતીને રાખી દઈએ. જમ્બોટ્રોન આપણે મેઇન કન્ટેન્ટમાં રાખીએ, રેડી, જમ્બોટ્રોન આપણે મેઇન કન્ટેન્ટમાં રાખીએ. આપણો જે મેઇન કન્ટેન્ટ છે ત્યાં જમ્બોટ્રોન નો કોડ હું પેસ્ટ કરી દઉં છું. રેડી, આપણો જે મેઇન કન્ટેન્ટ છે ત્યાં જમ્બોટ્રોન રાખીએ, ઉપર થોડીક જગ્યા છોડી દઈએ, ઉપર થોડીક જગ્યા છોડી દઈએ. રેડી, અહીંયા આપણો જમ્બોટ્રોન છે એટલે મેઇન કન્ટેન્ટ છે એ આપણો હોમ પેજમાં આવું રાખશું, અબાઉટ પેજમાં અબાઉટ અસ કંઈક લખી નાખશું. રેડી, નીચેનું જે ફૂટર છે એને ટેક્સ્ટ અલાઈન આપી દઈએ, સ્ટાઇલ ટેક્સ્ટ અલાઈન ટુ બી સેન્ટર. રેડી, એટલે ફૂટર સેન્ટરમાં આવી જાય. નીચે અહીંયા કન્ટેન્ટ સાઈડબારનો કંઈક કન્ટેન્ટ આપણે ગોતી લઈએ, કાર્ડ એકાદ રાખી દઈએ. રેડી, એક કાર્ડ રાખી દઈએ. ઓકે, અહીંયા આપણે એક કાર્ડ રાખી દઈએ. સોરી, ઇમેજ નથી જોતી. સો અહીંયા આવી રીતના આપણે એક કાર્ડ રાખી દીધું. એ સાઈડ બાર છે તો હજી એકને એને એને કોપી કરીને પાછું રાખી દઉં, બે બે કાર્ડ રાખી દઈએ. રેડી, અને ત્યાં એકદમ અડી જાય છે તો એના માટે મારે શું કરવું પડે? પેડિંગ લેફ્ટ રાઈટ, રાઈટ ટુ બી 30 પિક્સેલ. અરે સોરી, ક્યાં આવી ગયું? 90 ને આપણે પહેલા તો મિનિમાઇઝ કરી દઈએ. અહીંયા અચ્છા, ઓકે, અત્યારે વાંધો નહીં, માર્જ અહીંયા આવી જાય છે, અહીંયા માર્જિન ચાલશે આઈ ગેસ. લીવ ઇટ ફોર નાવ. આપણે અત્યારે ફોકસ એમાં નથી કરું, પછી આપણે આરામથી જોઈ લેશું. પણ કંઈક આવું આપણે જોઈએ છે કે જેની અંદર ઉપર એક હેડર આવી જાય, નીચે ફૂટર આવી જાય, સાઈડ બાર આવી જાય અને મેઇન કન્ટેન્ટ આવી જાય. રેડી, હવે આને આપણે એક પેજ ડિઝાઇન કર્યું, અહીંયા મારે આવું નવું બીજું પેજ બનાવવું છે, આવું નવું બીજું પેજ બનાવવું છે, તો મારે શું કરવું પડશે? આને નાને હું આખાને કોપી કરીને બીજી જગ્યાએ પેસ્ટ કરીશ. લેટ્સ સે હું આને કોપી કરું છું અને એક નવી ફાઇલ બનાવીને એમાં પેસ્ટ કરું છું. આને સેવ કરી દઉં, ડેમો ફોર એંગ્યુલર અબાઉટ પાછળ લખી નાખું છું, અબાઉટ ડોટ એચટીએમએલ. રેડી, અને હવે અહીંયા શું ચેન્જ કરવો પડશે? અહીંયા શું ચેન્જ, આપણું જે કન્ટેન્ટ છે, સોરી, આપણો જે કન્ટેન્ટ છે વચ્ચેનો કોલ એમડી 9 વાળો, અહીંયા આપણે અબાઉટ નું કંઈક લખવું છે, અબાઉટ ડિસ્ક્રિપ્શન, અબાઉટ મી કંઈક આપણે કન્ટેન્ટ લોરેમ આઈપીસમ લખી નાખીએ. રેડી, લોરેમ આઈપીસમ જે છે એ હું અહીંયા લખી નાખું છું, અબાઉટ મી કરીને. અને હવે આપણે આને રન કરીએ, પાછળ હું અહીંયા અબાઉટ એક અપેન્ડ કરી દઉં છું. એક જ મિનિટ છે. હવે અબાઉટ અસ નું પેજ છે અને આપણો એક રેગ્યુલર પેજ છે, બંનેની અંદર અલ્ટિમેટલી જોવા જઈએ તો શું ચેન્જ થાય છે? ખાલી વચ્ચેનો જે કન્ટેન્ટ છે જ. લગભગ બધી વેબસાઇટમાં આ રીતે જોઈ, સાઈડ બાર અને ફૂટર વચ્ચેનો કન્ટેન્ટ ચેન્જ થતો હોય. રેડી, અહીંયા પ્રોબ્લેમ શું થશે? બીજું કંઈ આપણને પ્રોબ્લેમ નથી, પણ મારે અહીંયા જો નેવિગેશનમાં પ્રોપર સેટિંગ કરવું હોય તો નેવિગેશન ઉપર દેવું પડશે. ઇનસાઇડ માય નેવિગેશન, નેવિગેશનની અંદર અહીંયા મારે એક એક જગ્યાએ ડિટેલમાં લખવું પડશે. ફોર એક્ઝામ્પલ અહીંયા હોમ છે, ત્યાં હું લિંકમાં હવે શું આપી દઈશ? ડેમો ફોર એંગ્યુલર ડોટ એચટીએમએલ. રેડી, અને
બીજું જે લિંક સાદું લખેલું છે એના બદલે હું હવે શું લખી નાખીશ અબાઉટ નું પેજ અને હું અહીંયા લખી નાખીશ અબાઉટ રેડી હવે જ્યારે આપણે આને રન કરશું જ્યારે આપણે આને રન કરશું અને રિફ્રેશ કરશું પેજ તો અહીંયાથી અબાઉટમાં જવાશે પણ અબાઉટમાં જોવો પાછું અબાઉટથી હોમ નહીં જોવાય શું કામ યસ ત્યાં લિંક મારે પાછી દેવા જવી પડશે આ જ પાછી પ્રોબ્લેમ જે થયો તો એ પાછા બધી જગ્યાએ લિંક દેવા જવી પડશે બધી જગ્યાએ અલગ અલગ રેડી અહીંયા હું લખી નાખીશ અબાઉટ અને અહીંયા લિંકમાં હવે આપણે આપી દેશું અબાઉટ ડોટ html પાછું ત્યાં જવા માટે અને આપણું જે હોમ છે ત્યાં હું શું લખી નાખીશ રેગ્યુલર તો હવે પછી શું થશે બંને સાઈડથી હું નેવિગેશન કરાવી શકીશ રેડી બંને સાઈડથી હું નેવિગેશન હવે કરાવી શકીશ પણ અગેન પ્રોબ્લેમ આ તો બે જ પેજ છે એટલે વાંધો નહીં 1000 પેજ હોય ફોર એક્ઝામ્પલ તો એક હું 1000 ને 1મી નવ પેજ એડ કરું ને એટલે કેટલી જગ્યા ચેન્જ કરવા જવું પડે આગળ 1000 પછી 1000 ને 2 નંબર નું પેજ બનાવું તો આગળ 1000 ને 1 માં ચેન્જ કરવા જવું પડશે રેડી એનો વાંધો નહીં ચાલો પેજ નો એડ ન કરવા ફોર એક્ઝામ્પલ ત્યાં આગળ 90 બાર લખું છે અહીંયા 90 બાર ત્યાં ક્લાયન્ટ એમ કે છે હવે અમારે લોગો મૂકી દો છો મારો તો પાછું જેટલા પેજ છે એટલે અમે એક એક જગ્યાએ જવું પડશે અને ચેન્જ કરવો પડશે ચેન્જ કરવાનો વાંધો નથી ખાલી મહેનતનું કામ છે તમે એક 15-20 હજાર વાળો એમ્પ્લોય હોય તો એન્ટ્રી કઈ રાખે પણ તમારે બીજો એમ્પ્લોય પાછો જોઈએ ટેસ્ટિંગ કરવા બોલે બરોબર 1000 માં ચેન્જ કર્યો ને કેમ રહી નથી ગયા કેમ કે 1000 કરો છો એમાંથી એક પેજ રહી જાય રેડી તો એ ટેસ્ટિંગ કરવું પડે પાછું 1000-1000 પેજ ચેક કરવા પડે કે 1000-1000 માં બરોબર આવી ગયું કે નહીં તો બેટર છે આપણે કંઈક એવી મિકેનિઝમ લઈએ કે જેથી કરીને એક જગ્યાએ ચેન્જ કરું અને બધી જગ્યાએ ચેન્જ થઈ જાય મારે એક એકમાં ચેક કઈ ન કરવું પડે એકમાં આવી ગયું એટલે બધામાં આવી જાય ઓટોમેટિક રેડી એટલે 1000 વાર ચેક કઈ ન કરવું પડે તો એના માટે તમે આપણે કમ્પોનન્ટ કાલે થોડુંક ભણ્યા હતા ઇન એન્ગ્યુલર આજે આપણે એ જ વસ્તુ ફરીથી ભણીએ અને થોડુંક વધારે આને પ્રોપર ટૂંકમાં ગોઠવી અને ટ્રાય કરીએ રેડી આપણો જે પ્રોજેક્ટ હતો એ અત્યારે અપ એન્ડ રનિંગ ટૂંકમાં આપણું ઇન્સ્ટોલ છે હવે આપણે રન કરવા માટે મારે શું કરવું પડશે પેલા સીડી ડે ટુ પ્રોજેક્ટ પેલા એ પ્રોજેક્ટમાં જવું પડશે રેડી સીડી ડે ટુ પ્રોજેક્ટ જે આપણું પ્રોજેક્ટનું નામ હતું ત્યાં ગયું અને પછી શું આવશે એનજી સર એનજી સર કરીશ એટલે કમ્પાઇલ થશે અને એ મને આઉટપુટ આપી દેશે કે કમ્પાઇલ સક્સેસફુલી એ એકવાર થઈ જાય પછી આપણે એકવાર ચેક કરી લઈએ કે એ ચાલે છે કે નહીં હવે એન્ગ્યુલર 9 છે એની અંદર અમે જોયું કાલે કે એની અંદર બહુ જાજો મેજર ચેન્જ નથી સ્ટ્રક્ચર સેમ છે સેમ રીતે જ વર્ક કરશે રેડી સો ઇટ્સ કમ્પાઇલ નાઉ રેડી કમ્પાઇલ થઈ ગયું છે અને હવે આપણે એને રન કરીને જોયું હોય તો શું આવશે લોકલ હોસ્ટ કોલન 4200 એવું જરૂરી નથી કે 4200 જ હોય રેડી એ ડિફોલ્ટ પોર્ટ છે એટલે તમને 4200 ચાલે છે 4200 કમ્પલસરી નથી કે ઈ જ હોવું જોઈએ ડિફોલ્ટ ઈ જે હું એકવાર આને બંધ કરી દઉં સર્વરને સર્વર ફરીથી સ્ટાર્ટ કરું એનજી સર વિથ પોર્ટ નંબર ડબલ ડેસ કરી અને પોર્ટ તમે સ્પેસિફાઈ કરી શકો કે મારે 4200 નહીં મારે 4300 ઉપર રન કરવું છે 4300 ઉપર રન કરવું છે તો આઈ કેન સ્પેસિફાઈ લાઈક ધીસ ધીસ ડેસ પોર્ટ અને 4300 પણ એવી જરૂર ક્યારે પડે જ્યારે તમારે એક સાથે બે પ્રોજેક્ટ ઉપર કામ કરતા હોય તમે બે પ્રોજેક્ટ ઉપર કામ કરો છો અને બે સર્વર રનિંગ કરવા છે સમજાય છે તો સેમ પોર્ટ ઉપર બે સર્વર રન થાય નહીં તો તમારે બે ના પોર્ટ શું કરવા પડે અલગ અલગ કે લોકલ હોસ્ટ 4200 કરો એટલે અલગ પ્રોજેક્ટ ખુલે 4300 કરો એટલે અલગ પ્રોજેક્ટ ખુલે એવું કરવું હોય ત્યારે તમારે એની જરૂર પડશે અત્યારે આપણા કેસ માટે એક જ પ્રોજેક્ટ છે એટલે આપણે ખાલી શું રાખશું 4200 ડિફોલ્ટ જે આવે છે રેડી ઓકે સો આ ક્લિયર થઈ જાય પછીનું સ્ટેપ શું હતું આપણે કરવાનું 4200 ઉપર એકવાર ચેક કરી લઈએ એ તો છે જ આપણે અહીંયા હતું જ આપણે રન કરી લઈએ એકવાર બરોબર આવે છે હવે આપણે સૌથી પહેલા ટાસ્કમાં એ કરવાનું છે આપણે આપણું જે પેજ બનાવ્યું હતું એને નાના નાના પાર્ટમાં ભાગ પાડવાનું છે જેને આપણે કમ્પોનન્ટ્સ કહીએ જેને આપણે શું કહીએ કમ્પોનન્ટ્સ આપણા કેસમાં આપણે કેટલા કમ્પોનન્ટ કર્યા હતા એક આવશે નેવબાર એટલે હેડર એક આવશે સાઇડ બાર એક આવશે ફૂટર અને એક આવશે આપણો કન્ટેન્ટ રેડી કન્ટેન્ટ તો આપણે એને પહેલા તો ચાર ભાગમાં ડિવાઈડ કરવાનું છે ચાર કમ્પોનન્ટ બનાવવાના છે
પેલો એક કમ્પોનન્ટ હું એકદમ સ્લો માં ધીમે ધીમે બનાવી સમજાવું તો અને બીજા ત્રણ હું ફાસ્ટ ફોરવર્ડ માં તમારે ખાલી જોવાનું છે, હું ઝડપથી બનાવી લઈશ જેથી કરીને તમને બનાવીશ અત્યારે જેથી કરીને તમને ક્લિયર થઈ જાય. બરાબર, સ્ટેપ ફરીથી હું રિપીટ કરતો થોડીક સ્પીડમાં કરી લઈશ. રેડી? ફર્સ્ટ સ્ટેપ શું છે તો કે આ મારે બંધ કરવાનું નથી. તમને બધાને ખ્યાલ છે એન્જિન સારું ચાલુ જ રહેવું જોઈએ, બંધ કરવાનું નથી. તો મારે બીજું એક કમાન્ડ પ્રોમ્પ્ટ જોશે તો હું ડે ટુ માં વહી જઈશ, ત્યાં સીએમડી લખીશ એટલે કમાન્ડ પ્રોમ્પ્ટમાં એ ડિરેક્ટરીમાં હું સીધો પહોંચી જઈશ. ત્યાં સૌથી પહેલું સ્ટેપ શું કરવાનું હશે? કમ્પોનન્ટ બનાવવાનું છે. એના માટે એનજી પછી જી સ્પેસ સી સ્પેસ કમ્પોનન્ટ નું નામ. આપણે કયું કમ્પોનન્ટ બનાવવું છે? હેડર. એટલે એનજી જી સી હેડર જ્યારે હું લખીશ તો એ મને કેટલી વસ્તુ કરી દે છે. ફરીથી એકવાર આપણે જોઈ લઈએ. એ ચાર ફાઇલ બનાવશે, એક સ્પેક ડોટ ટીએસ, એક કમ્પોનન્ટ ડોટ ટીએસ, એક કમ્પોનન્ટ ડોટ સીએસએસ અને એક અપડેટ કરશે. આ અપડેટ કરશે, બનાવશે નહીં, અપડેટ કરશે. કઈ જગ્યાએ? એપ મોડ્યુલ ટીએસ માં. એપ મોડ્યુલ ટીએસ માં આ કમાન્ડ લાઇન નો પાવર છે. નકર તમારે શું કરવું પડે? આઈડિયલી તમારે શું કરવું પડે તો કે એક ફોલ્ડર બનાવવું પડે એપ ની અંદર હેડર નામનું. એની અંદર એ ચાર ફાઇલ મેન્યુઅલી ટાઈપ કરવી પડે, પણ એ ટાઈપ કરી ન થાય પછી તમારે હજી એક વસ્તુ કરવી પડે. એપ મોડ્યુલ ટીએસ માં જઈ અને અહીંયા એક લાઇન એડ કરવી પડે. આ લખવું પડે, ઇમ્પોર્ટ હેડર. રેડી? હેડર કમ્પોનન્ટ ફ્રોમ ડોટ સ્લેશ હેડર સ્લેશ કમ્પોનન્ટ. આને તમારે લાઇન લખવી પડે. એ લાઇન લખવી પડે કઈ? એપ ડોટ મોડ્યુલ ડોટ ટીએસ માં. પણ એન્ગ્યુલર સીએલઆઈ તમને શું કરી દેશે? કઈ તમારે નથી કરવાનું. એક કમાન્ડ ફોર કરો, એવી ચાર ફાઇલ બનાવશો અને એની એન્ટ્રી એમાં પાડી દેશે સાથે સાથે. રેડી? એન્ટ્રી એમાં પાડી દેશે એટલે આમાં અપડેટ થશે, આ ફાઇલ અપડેટ થશે, બનશે નહીં. અને એ જે મોડ્યુલ છે હેડર કમ્પોનન્ટ, એ અહીંયા ડિક્લેરેશન્સ માં જો એડ થઈ ગયું, ડિક્લેરેશન્સ માં એડ થઈ ગયું. તમે જેટલા કમ્પોનન્ટ બનાવશો ને એ ધીમે ધીમે આમાં એડ થતા જશે ડિક્લેરેશન્સ માં. પણ તમારે એનું કઈ ટેન્શન લેવાનું નથી. આ તો જસ્ટ ફોર યોર નોલેજ કે ભાઈ એક્ચ્યુઅલમાં કઈ રીતના એન્ગ્યુલર વર્ક કરે છે. સીએલઆઈ છે એટલે તમારે કઈ કરવાનું નથી. યુ જસ્ટ નીડ ટુ ટાઈપ અ કમાન્ડ, એ બધું બેકગ્રાઉન્ડમાં પ્રોસેસ તમને કરી દેશે. રેડી? હવે આપણે, મેં તમને આ પર્ટિક્યુલર સ્ટેપ શું કામ કીધું, આની જરૂર પડશે. એપ મોડ્યુલમાં શું જરૂર પડશે એ તમને હમણાં કહું. રેડી? હવે એક મોડ્યુલ બની ગયું. એ મોડ્યુલની અંદર મારે શું કરવાનું છે? કોડમાં જઈશ હેડર કમ્પોનન્ટ નું જે HTML છે, હેડર ડોટ કમ્પોનન્ટ ડોટ HTML ફાઇલ. કેમ કે આપણે અત્યારે HTML જ ચેન્જ કરવાનું છે, સ્ટેટિક. TS ફાઇલમાં આપણે કઈ નિસ્બત છે નહીં. પછી આપણે TS ફાઇલની જરૂર પડશે ડાયનેમિક બનાવવા માટે. પણ અત્યારે આપણે શું છે, ખાલી HTML ચેન્જ કરવું છે. સો આ HTML માં મારે કયો કોડ મૂકી દેવાનો? 90 બાર નો. આ જે પર્ટિક્યુલર છે એની અંદર 90 બાર નો મારો કોડ રાખવાનો આવશે. પણ એની પહેલા સૌથી મેઇન જે છે એ કયું છે આપણને દેખાય છે અત્યારે? એ કયું છે? એપ કમ્પોનન્ટ HTML દેખાય છે. એપ કમ્પોનન્ટ HTML દેખાય છે. રેડી? તો આ એપ કમ્પોનન્ટ HTML ની અંદર એક લાઇન કાલે હતી, નીચે મેં તમને કીધું હતું આ રાજ્યો બદલતા નહીં. એ કયું છે? રાઉટર આઉટલેટ. એને આપણે ક્યારેય રિમૂવ કરવાનું નથી. એ કામની વસ્તુ છે, એ આજે જ સમજાશે હમણાં લાસ્ટમાં. અત્યારે કરો છો અને કાઢી નાખીશ તો ક્યાં જાદો ડિફરન્સ આવશે નહીં. ઇટ વોન્ટ મેક એની ડિફરન્સ. રેડી? ફોર એક્ઝામ્પલ, રાઉટર આઉટલેટ છે એને હું અત્યારે અહીંથી કાઢી નાખું છું, કાં તો એને કમેન્ટમાં મૂકી દઈએ. આપણે કમેન્ટમાં કઈ રીતના જશે? HTML. રેડી? HTML ની જેમ હું એને કમેન્ટમાં અત્યારે રાખી દઉં છું. આપણે એનું અત્યારે કામ નથી. ચાલશે એના વગર? એના વગર ચાલશે? આપણું ક્યાં છે HTML? યસ, ઇટ વિલ વર્ક. એના વગર ચાલશે? અત્યારે ચાલશે. હમણાં જે આપણે પોઈન્ટ જોયો છે ને પછી નહીં ચાલે. રેડી? અત્યાર માટે ઓકે, અત્યાર માટે ઓકે છે. હવે આપણું જે HTML આપણે સ્ટેટિકલી બનાવ્યું હતું ને, જે સ્ટેટિકલી HTML બનાવ્યું હતું ને, એ આખે આખું હું કોપી કરી લઉં. એની અંદર સ્પેસિફિક આપણે તો આ 90 બાર થી લેવાનું થાય. બોડી ની બધું તો આપણે લેવાનું નથી, ખાલી 90 બાર થી લઈ અને બોડી જ્યાં પૂરી થાય ત્યાં સુધીનો કોડ હું લઈ લઉં છું અને એને આપણું જે પેજ છે ત્યાં મૂકી દઉં છું એપ કમ્પોનન્ટ HTML માં. રેડી? એપ કમ્પોનન્ટ HTML પહેલા આખો કોડ મૂકી દીધો એમનેમ, સ્ટેટિક સ્ટેટિક. રેડી? હવે જ્યારે હું આ મૂકી દઉં છું અને એને રન કરું છું તો આવું કઈ કહ્યું? કેમ?
વર્ષ બુટસ્ટ્રેપ ની CDN આપણે હજી લોડ કરાવી નથી તો આ જે CDN નો કોડ છે ઈ મારે ક્યાં મૂકવાનો થશે પરફેક્ટ રેડી ઈ મારે કઈ જગ્યાએ મૂકવાનો થશે ઇન્ડેક્સ માં કેમ કે હેડર હેડ પાર્ટ જે છે હેડ ઈ તો આમાં છે જ નહીં એક કમ્પોનન્ટ HTML માં ઈ મારે ક્યાં મૂકવો પડશે ઇન્ડેક્સ ફાઇલ માં કેમ કે આપણો જે મેઈન પેજ છે ઈ તો ઇન્ડેક્સ જ રહેવાનું છે મેઈન પેજ તો ઇન્ડેક્સ જ રહેવાનું છે ત્યાં હું આ લિંક જે આપણે કરાવીએ છીએ એના પછી પેસ્ટ કરી દઉં છું CSS બુટસ્ટ્રેપ ની જે મેં હતી CDN ઈ મૂકી દઉં છું અને અહીંયા જોઈએ તો હવે આપણો આખો કોડ અહીંયા આવી ગયો અપ એન્ડ રનિંગ રેડી લોકલહોસ્ટ 4200 માં છે જો અત્યારે આપણે સર્વર ઉપર આરંભ થાય છે હવે અહીંયા સુધી ઓકે પણ આપણે તો છૂટું પાડવું હતું ને તો શું કર્યું આપણે એક તો એનું સ્ટેપ તો કરી લીધું છે કે હેડર બનાવીને મૂકવું છે હેડર ની અંદર આપણે હેડર નો પાર્ટ મૂકવાનો બાકી છે રેડી અહીંયાથી હું જાઉં છું હું એક કમ્પોનન્ટ ની અંદર એની અંદરથી 90 બાર જે હતો ને એ કટ મારી દઉં છું 90 બાર ને આખા ને કટ કરી દઉં છું કંટ્રોલ એક્સ અહીંયા જોતો જ નથી મારે 90 બાર કંટ્રોલ એક્સ અને એને હું ક્યાં મૂકી દઉં છું હેડર કમ્પોનન્ટ HTML માં પણ તો અહીંયા એ આવશે કઈ રીતે સરસ આપણે જોયું તું સિલેક્ટર જોવાનો એટલે હેડર ની જે TS ફાઇલ હોય ને હેડર ની TS ફાઇલ ત્યાં જવાનું ત્યાં સિલેક્ટર માં લખેલું હશે એક ટેગ જનરલી હવે મારે દર વખતે આ લઈ નહીં જવું એ નામ શું હશે એપ ડેશ પછી તમારા કમ્પોનન્ટ નું નામ એપ ડેશ હેડર આપણે કમ્પોનન્ટ આપ્યો હતો એટલે એપ ડેશ શું આવશે હેડર એટલે અહીંયા હવે મારે એ ટેગ લખી નાખવાનો થાય ખાલી એપ ડેશ હેડર રેડી ઓલો કોડ અહીંયાથી કટ કરવાનો નવા કમ્પોનન્ટમાં મૂકી દેવાનો અને એ કમ્પોનન્ટનો જે સિલેક્ટર હોય એ અહીંયા મૂકી દેવાનો ઈઝી સિમ્પલ રેડી સ્ટેપ નંબર 1 ઇઝ વેરી સિમ્પલ રેડી ક્યાંથી કટ કરવાનો નવા કમ્પોનન્ટના HTML માં મૂકી દેવાનો ત્યાંથી એનો જે સિલેક્ટર હોય એ લઈને પાછો આપણા એક કમ્પોનન્ટમાં મૂકી દેવાનો છે રેડી હવે હું આ જ સ્ટેપ પાછું એકવાર ફરીથી થોડીક સ્પીડમાં કરું છું આ જ સ્ટેપ પાછી થોડીક સ્પીડમાં કરું છું બીજા માટે સાઇડ બાર માટે રેડી તમે ઝડપથી જોજો હું સાઇડ બાર માટે કેટલા ઝડપથી આઉટપુટ આવી જશે હું એ જોઉં છું NGGC અને અહીંયા શું લખી નાખીશ સાઇડ બાર અને જેમ એન્ટર મારીશ એટલે એક ચાર ફાઇલ અને એક ફાઇલ અપડેટ થઈ જશે રેડી એ આપણે ખ્યાલ છે હવે પાછળમાં આપણે પડવાની જરૂર નથી અહીંથી હું જે આપણો આ કાર્ડ વ્યૂ છે રેડી આ બે કાર્ડ વ્યૂ આપણે સાઇડ બાર માં રાખ્યા હતા ને કોડ મોડ 3 ની અંદર થી અહીંથી હું કટ કરી નાખું અહીંયા આપણો સાઇડ બાર આપણે એક્ચ્યુઅલ માં રાખવાનો હતો અહીંયા હું સાઇડ બાર નામના ફોલ્ડર ની અંદર સાઇડ બાર ડોટ HTML ત્યાં એને રિપ્લેસ કરી દઉં રેડી અને અહીંયા મારે ટેગ ખબર જ હશે બધાને એપ ડેશ સાઇડ બાર રેડી એ જ રીતના આપણો જે મેઇન કન્ટેન્ટ છે અત્યારે ભલે યુ ફૂટર માટે હું શું કરીશ અહીંથી આ કટ કરી દઉં અહીંથી આ કટ કરી દઉં પેલા હજી આપણે બનાવવાનું રહી ગયું રાઈટ ફૂટર એની ચાર ફાઇલ બની જશે અહીંથી મેં આ કટ કરી દીધું હું શું કરીશ ફૂટર નામનું જે ફોલ્ડર છે એની અંદર ફૂટર HTML ત્યાં ઈ પેસ્ટ કરી દઈશ અને અહીંયા હું શું લખી નાખીશ એપ ડેશ ફૂટર રેડી અને હવે આપણે પાછી એકવાર આપણી ફાઇલ રન કરીને જોઈએ ઓકે ખાલી એક સ્ટાઇલિંગ રહી ગયું છે બાકી બધું પ્રોપર છે આપણે એપ ફૂટર કેમ ગયું ઓકે ટેક્સ્ટ લાઇન સેન્ટર સિવાય બધું પ્રોપર ચાલ્યું અત્યારે આપણે જોઈ લઈએ શું પ્રોબ્લેમ છે પણ બાકી બધું પ્રોપર ચાલે છે એક્ચ્યુઅલમાં હવે શું છે તમારા પેજના ચાર ભાગ પડેલા છે એક ઉપરનું હેડર એક સાઇડ બાર એક ફૂટર અને વચ્ચેનું એમનેમ રાખ્યું હતું આપણે રેડી વચ્ચેનું આપણે એમનેમ રાખ્યું હતું હવે અહીંયા આપણે પાછા બે પાર્ટ છે ને એક્ચ્યુઅલમાં એક હોમ અને એક અબાઉટ તો મારે પાછા બે કમ્પોનન્ટ બનાવવા પડશે પાછા બે કમ્પોનન્ટ બનાવવા પડશે એક કેના માટે હોમ માટે એક હોમ માટે એટલે NGGC હોમ એટલે એના ચાર પેજ બની ગયા મારે સબલેમ ની અંદર એનો કોડ છે હોમ વાળો એ હું અહીંથી લઈ લઉં છું કોલ MD9 ની અંદર જેટલી પણ વસ્તુ છે કોલ MD9 માં જમ્બોટ્રોન આપણે રાખેલો હતો હોમ માં તો આ જમ્બોટ્રોન હું અહીંથી કટ કરી દઉં છું રેડી અને એને ક્યાં રાખી દઈશ હોમ કમ્પોનન્ટ એક બનેલો હશે હું આ બધી વસ્તુ પાછી બંધ કરતો જાઉં
सो देट एक तो आपकी पास थोड़ा रिज्यूम करेलू है एटले स्पेस ओछी आवे छे आ होम नामना कम्पोनंट में HTML होम कम्पोनंट HTML त्यां पेस्ट करी दो जम्बोट्रॉन नो कोड रेडी जम्बोट्रॉन नो कोड त्यां पेस्ट करी दो छु अने आपणो जे एप कम्पोनंट HTML छे त्यां અત્યારે આપણે શું રાખેલું હતું અબાઉટ મીન લર્ન આઈપી સમ વાળું સ્ટેટિક એને બદલે હું શું રાખવા નાખીશ એપ ડેશ હોમ એપ ડેશ હોમ અને જ્યારે આપણે આને રન કરીએ તો અત્યારે હોમમાં શું આવી ગયું છે હોમ વાળું જમ્બોટ્રોન પણ આપણે એક્ચ્યુઅલમાં શું કરવાનું હતું આપણે બે પેજ બનાવવાના છે ને હજી એક શું બનાવવાનું છે અબાઉટનું તો અબાઉટ વાળું પાછું એક કમ્પોનન્ટ બનાવું છું अबाउट कम्पोनंट अबाउट नाम एक कम्पोनंट बनाव छू अबाउट नु कंटेट अपना स्टेटिक HTML में अबाउट नो आप कंटेट लिखो तो ये हूँ कॉपी कर लू छो रेडी हूँ कॉपी कर लू छो अबाउट नो कंटेट आज स्टेटिक कंटेट तो ये मैं क्या मूकी देवासे अबाउट नाम नु आप बनायू कम्पोनंट एनी अंदर रेडी पण अबाउट नु पेज कई रीतना ओपन थशे नेवबार में लखवू पड़े पहले पॉइंट रेडी ओके नहीं वांधो नथी चलो नेवबार में लखी नाखू पण अहींया तो मैं जो आपणो जे कम्पोनंट छे त्यां मैं शुं लखेलू छे एप डेश होम त्यां मैं शुं लखेलू छे एप डेश होम लखेलू छे त्यां मारे एक्चुअलमां अबाउट जो तो शुं लखवू पड़े एप डेश अबाउट जो लखू एप डेश अबाउट अने एप डेश अबाउट तो अहीं शुं आवी जशे अबाउट अस नु पेज पण अहीं तो स्टेटिकली हूँ केम लखी शकुं के अबाउट राखू के होम राखू आ बेमांथी एक आवशे टूंकमां बे क्यारे भेगा नहीं आवे तमारी वेबसाइट में गमे एम करशो तमे का होम रहेशे अने का अबाउट रहेशे ત્યારે પિક્ચરમાં આ ખાસ સમજો આ પ્રોબ્લેમ પહેલા ચાઈ કરીને એટલે ક્રિએટ કર્યો હવે પિક્ચરમાં આવશે નીચલો આપણો ટેગ જે આપણે કમેન્ટમાં મૂકેલો હતો એ આપણે અહીંયા નથી હોમ લખવાનું નથી હોમ લખવાનું નથી અબાઉટ લખવાનું અહીંયા શું લખવાનું આવશે એપ રાઉટર આઉટલેટ સોરી નથી હોમ લખવાનું નથી અબાઉટ લખવાનું કેમ કે આપણને ખબર જ નથી ત્યાં શું આવશે સમજાય છે એને બદલે ત્યાં શું લખી નાખવાનું રાઉટર આઉટલેટ આપણને જેનો ખ્યાલ ન હોય કે આપણે અહીંયા શું લખવું છે ત્યારે ત્યાં લખી નાખવાનું રાઉટર ડેશ આઉટલેટ પણ તમે રન કરશો એટલે કાંઈ રહેશે નું હોમ આવ્યું નો બટર ઓબ્વિયસલી રેડી આપણે કાંઈ લખવું તો આપણે શું લખવું છે રાઉટર આઉટલેટ હવે એ રાઉટર આઉટલેટમાં તમારે શું થયું ને એ તમારે રન ટાઈમે નક્કી કરવાનું સમજાય છે કે આ રાઉટર આઉટલેટ નામનો જે ટેગ હતો રાઉટર આઉટલેટ નામનો ટેગ એની અંદર મારે કયો કમ્પોનન્ટ ફિટ કરવો છે એ તમારે લખવાનું થશે રાઉટિંગ ટાઈમે જે ઉપરનું URL હોય ને એ પ્રમાણે નીચે નક્કી કરવાનું કે URL માં અબાઉટ છે તો મારે અહીં અબાઉટ નું ફિટ કરી દેવું છે URL માં કાંઈ નથી કેમ કે બ્લેન્ક હોય એનો મતલબ શું છે કાંઈ નથી જો કાંઈ ન હોય તો હોમ કમ્પોનન્ટ અને જો કાંઈ લખેલું હોય તો અબાઉટ લખેલું હોય તો અબાઉટ કમ્પોનન્ટ આપણે એ સ્ટેપ ફોલો કરવું છે તો એના માટે ખાસ અહીંયા ધ્યાન રાખો ખાસ અહીંયા તમારે ચેન્જ કરવાનું જે થશે ધેટ પાર્ટ વુડ બી આપણે સૌથી પહેલા લેક્ચરમાં જ્યારે જોયું હતું ત્યારે મેં તમને કીધું હતું એક છે એપનું રાઉટિંગ મોડ્યુલ app-routing.module.ts આ ફાઇલ છે જે આપણા એપ નામના કમ્પોનન્ટ એપ નામનું જે ફોલ્ડર હતું ને એની અંદર ડાયરેક્ટ આવશે app-routing-module.ts રાઈટ આની અંદર આપણે કાંઈક લોજિક લખવાનું છે અહીંયા જે લોજિક લખશો ને એ પ્રમાણે ઓલા રાઉટર આઉટલેટ નામના ટેગમાં રિપ્લેસ થઈ જશે કાબાઉટ આવશે કા હોમ આવશે કાબાઉટ આવશે કા હોમ આવશે એ ક્યાંથી નક્કી થશે તમે અહીંયા જે લોજિક લખો એ પ્રમાણે એમાં અહીંયા થોડુંક પ્રોગ્રામિંગ આવશે જે આપણે અત્યારે સમજવાનું છે હવે આ રાઉટ્સ નામનો એરે છે જાવાસ્ક્રિપ્ટમાં એરે યાદ છે આપણે ભણ્યા હતા કદાચ યાદ ન હોય તો અત્યારે હું ફરીથી ભણાવીશ આ સ્ક્વેર અચ્છા મારું માઉસ આડું આવી ગયું છે અહીંયા રાઉટ છે રાઉટ આ રાઉટ નામનો જે એરે છે એમાં લોજિક આપણે આપણું લખવાનું છે ખાસ યાદ રાખજો કઈ ફાઇલ છે
app.routing.module.ts એની અંદર routes નામનો જે એક છે routes નામનો એરે ત્યાં તમારે લોજિક લખવાનું છે ઈ એરે કેનો હશે ઓબ્જેક્ટનો એરે ઓબ્જેક્ટનો એરે રેડી આ એરે છે ઈ ઓબ્જેક્ટનો એરે છે ઓબ્જેક્ટ કઈ રીતના જાવાસ્ક્રિપ્ટમાં લખાય તો કે ઇનસાઇડ અ કર્લી બ્રેકેટ એટલે સૌથી પહેલા તમારે સ્ક્વેર બ્રેકેટની અંદર શું કરવાનું છે કર્લી બ્રેકેટ હું ફરીથી પાછું સમજાવીશ ચિંતા ના કરતા રેડી આ આખે આખો સેશન હું પાછો લઈશ કેમ કે આ થોડુંક સમજવાનું છે આ આવડી જશે એટલે આખું એન્ગ્યુલરમાં પછી ક્યાંય વાંધો નહીં આવે કેમ કે રાઉટિંગ જ મેઇન છે એટલે રાઉટ્સ નામનું જે ફોલ્ડર છે એની અંદર સોરી જે એરે છે રાઉટ્સ નામનો એની અંદર પહેલા કર્લી બ્રેકેટ લખવાનો છે એ કર્લી બ્રેકેટમાં ઓબ્જેક્ટ લખવાનો છે ઓબ્જેક્ટના બે તમારે એટ્રીબ્યુટ્સ લખવાના છે પાથ કોલન સેમિકોલન કમ્પોનન્ટ કોલન રેડી હવે અહીંયા તમારે લખવાનું છે કે ક્યા પાથમાં તો કે સિંગલ કોટ જોજો આખો ફ્લો સમજીએ આપણે લાસ્ટમાં દેખાય છે ને ફોન્ટ્સ બરોબર છે ને આ પર્ટિક્યુલર સેક્શનમાં વાંધો નહીં આપણે સાઈડ બારની અત્યારે જરૂર નથી પણ આ વધારે ઇમ્પોર્ટન્ટ છે રેડી સો પાથ પહેલા તો આ સ્ક્વેર બ્રેકેટ એમ્પ્ટી હશે જ એમ્પ્ટી સ્ક્વેર બ્રેકેટ હશે ત્યાં તમારે એન્ટર મારીને વચ્ચે જવાનું છે ત્યાં એક કર્લી બ્રેકેટ ચાલુ અને બંધ કરવાનો કર્લી બ્રેકેટની અંદર પાથ કોલન કંઈક લખશું આપણે અહીંયા કોમા કમ્પોનન્ટ કોલન અહીંયા કંઈક આપણે લખશું હમણાં રેડી હવે લોજિક શું છે સમજો જ્યારે પાથમાં કાંઈ ન હોય એમ્પ્ટી છે એટલે અત્યારે આપણે આપણું લોજિક જોઈએ તો 4200 પછી શું છે કાંઈ નથી રેડી ત્યારે તમારે કયું પેજ ખોલાવ્યું છે હોમ એટલે અહીંયા આપણે લખવાનું થાય હોમ કમ્પોનન્ટ હવે અહીંયા તમે જોઈએ તો આપણું જે હોમ કમ્પોનન્ટ છે હોમ કમ્પોનન્ટ અહીંયા એનું નામ શું આપણે આપ્યું હતું ક્લાસનું નામ હોમ કમ્પોનન્ટ એ તમારે ક્યાંથી જોવાનું ટીએસ ફાઇલમાં એનું નામ શું છે જનરલી પછી તમને ટેવ પડી જશે ખ્યાલ જ હશે જાવામાં કેમ તમે કેપિટલ સ્મોલ લખો છો પહેલો પહેલો વર્ડ નો લેટર કેપિટલ એવી રીતના જ હશે હોમ કમ્પોનન્ટ એચ અને સી કેપિટલ અબાઉટ કમ્પોનન્ટમાં શું હશે એ અને સી કેપિટલ રેડી પછી આઈડિયા આવી જશે પણ અત્યારે આઈડિયા ન હોય તો અહીંયા એકવાર જોઈ જવું કઈ ફાઇલમાં હોમ કમ્પોનન્ટ ડોટ ટીએસ માં રેડી ત્યાંથી હું કોપી કરી લઉં છું અને એને હું અહીંયા મૂકવું છે મારે અહીંયા એને મારે રાખવું છે રેડી એને હું અહીંયા લખી નાખીશ હોમ કમ્પોનન્ટ પણ એરર આપશે એરર આપશે હોમ કમ્પોનન્ટ અહીંયા એવી રીતના એરર છે એ સજેસ્ટ કરે છે કે એરર છે કંઈક રેડી એરર છે એક કામ કરીએ આની અંદર મારા વિઝિબલ એરિયા થોડો વધારે મોટો લાગે છે સો ધેટ તમને જોવાની મજા આવશે પછી ભલે આપણે ત્યાં વયા જઈએ પાછા આ પર્ટિક્યુલર પોર્શન પૂરતું આપણે આઈ થિંક સબલાઇમ વુડ બી બેટર રેડી એન્ગ્યુલર પ્રોજેક્ટ ડે ટુ પ્રોજેક્ટ આમાં આપણે ઓપન કરી લઈએ આની અંદર વિઝિબલ તમને થોડું વધારે સારી રીતના રહેશે એસઆરસી ની અંદર એપની અંદર આપણે હતા ક્યાં હતા રાઉટિંગમાં રેડી એપ ડેશ રાઉટિંગ આજે રાઉટિંગ છે આમાં ખાલી કલર નહીં આવે પણ આમાં તમે જોઈ વધારે સારી રીતના શકશો રેડી પછી ભલે આપણે આમાં વયા જઈએ અહીંયા એપ જે રાઉટ્સ નામનો ફોલ્ડર છે એની અંદર આપણે અહીંયા હોમ કમ્પોનન્ટ લખીએ લખવાનો છે એ હોમ કમ્પોનન્ટ તમને ક્યાંથી ખ્યાલ આવશે તો કે આ હોમ નામના ફોલ્ડરમાં હોમ કમ્પોનન્ટ ટીએસ ફાઇલ હશે રેડી અહીંયા આ હોમ કમ્પોનન્ટ તમારે કોપી કરવાનો અહીંથી કોપી કરવાનું છે રેડી એક વસ્તુ ધ્યાન રાખો એક વસ્તુ ધ્યાન રાખો ખાસ જોજો આ ડિટેલમાં આપણે પાછું ભણશું પણ અત્યારે સિમ્પલિસિટી માટે તમને એક સાવ સિમ્પલ એક્ઝામ્પલ આપી દઉં આ હોમ કમ્પોનન્ટ એક્ચ્યુઅલમાં શું કરે છે એ એક્સપોર્ટ કરે છે બહાર ફેંકે છે આ હોમ કમ્પોનન્ટને બહાર ફેંકે છે તમારે આની જ્યારે પણ જરૂર હોય ને ત્યારે તમારે એને શું કરવું પડે ઇમ્પોર્ટ આ એક્સપોર્ટ કરે છે તમારે એને ઇમ્પોર્ટ કરવું પડે પાછું રેડી જાવામાં ઇમ્પોર્ટ કર્યો છો યુટિલ ને એ બધું એ ચેમાં શું કરો છો
ક્યાંથી એક્સપોર્ટ થયેલી વસ્તુ તમે તમારામાં શું કરો છો ઇમ્પોર્ટ સો દેટ યુ કેન યુઝ સ્કેનર રેડી તમે એટલે શું કરો java.util.scanner ને ઇમ્પોર્ટ કરો સિમિલરલી એન્ગ્યુલરમાં તમારે કરવું પડશે કે અહીંયાથી જે એક્સપોર્ટ થાય છે હોમ કમ્પોનન્ટ દેટ યુ નીડ ટુ ઇમ્પોર્ટ રેડી ક્યાં ઇમ્પોર્ટ કરવું પડશે કેમ કે જો અહીંયા એરર આવે છે આ હોમ કમ્પોનન્ટ અહીંયા ડાયરેક્ટ નહીં મળે અહીંયા તમારે એને શું કરવું પડશે ઇમ્પોર્ટ કરવું પડશે એટલે એને આપણે કોડ લખીએ ઇમ્પોર્ટ કર્લી બ્રેકેટમાં કોને ઇમ્પોર્ટ કરવો છે હોમ કમ્પોનન્ટને કઈ જગ્યાએથી તો અહીંયા લખવાનું ઓમાં તમે કેમ java.util.scanner લખતા હતા પાથ એ રીતના આમાં પણ પાથ લખવો પડશે આમાં પાથ કઈ રીતના લખવાનો છે એ જોઈએ તો કે આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીએ હું આ બધી વસ્તુ મિનિમાઇઝ કરી દઉં છું કાં તો પાથ અગેન આમાં જોઈ લઈએ સહેલું પડશે હવે અત્યારે હું લખું છું ક્યાં એક રાઉટિંગમાં લખું છું આ ફોલ્ડર છે જો આ ફોલ્ડર અહીંયા હું લખું છું જ્યાં મારું કર્લી અત્યારે જો અહીંયા રાખું છું માઉસી એ રાઉટિંગ ત્યાંથી પહેલા મારે કેની અંદર જવું પડશે હોમ નામના ફોલ્ડરમાં હોમ નામના ફોલ્ડરમાં જવું પડશે એટલે હોમ નામનું ફોલ્ડર અને એની અંદર હોમ કમ્પોનન્ટ આવશે એટલે આખો પાથ મારે લખવાનો થાય તો કઈ રીતના લખવાનો થાય અહીંયા ફ્રોમ કરંટ ડિરેક્ટરી એટલે /home/home component તમને આમાં સજેશન જ આવશે /ડોટ/સ્લેશ કરશો ને એટલે આવી જશે સજેશન ઇનસાઇડ યોર વિઝ્યુઅલ સ્ટુડિયો કોડ રેડી /home/home.component ત્યાંથી તમારે આ લેવાનું છે એટલે અરે નીચે તો રહી ગઈ અને આ લાઈન લખવાની છે હવે આ લાઈન લખવી અઘરી લાગતી હોય સમજાતું ન હોય તો સાવ સિમ્પલ કહી દઉં તમને આપણે હવે આપણે એને એક્ચ્યુઅલ ટેકનિક એક્યુલા છે ટાઈપ કરવાની રેડી પણ આપણે જ્યારે નવા કમ્પોનન્ટ બનાવતા હતા ત્યારે શું વસ્તુ થતી હતી ચાર ફાઇલ બનતી હતી અને એક ફાઇલ અપડેટ થતી હતી કઈ એક મોડ્યુલ ટીએસ રેડી એક મોડ્યુલ ટીએસ આપણે એને એકવાર ઓપન કરીને જોઈ લઈએ આપણે ત્યાંથી કઈ રસ્તો મળે એમ છે કે નહીં છે અહીંયા જો એ લાઈન અહીંયા લખેલી જ છે જો આરી ઇમ્પોર્ટ હોમ કમ્પોનન્ટ ફ્રોમ /ડોટ/સ્લેશ છે તો તમારે લખવી ન હોય ને તો અહીંયાથી એપ મોડ્યુલ ટીએસ માંથી સોરી એપ મોડ્યુલ અરે એપ મોડ્યુલ ટીએસ માંથી આ બંને લાઈનો કોપી કરી લો કેમ કે આપણે હોમ ને કોઈ બે જોવાની જ છે એટલે આ બે એપ મોડ્યુલ ટીએસ માંથી કોપી કરી લઉં અને અહીંયા હું પેસ્ટ કરી દઉં આપણી ફાઇલમાં એટલે ઓટોમેટિકલી ઇમ્પોર્ટ થઈ જશે તમારે લખવું નહીં કોડ રેડી યાદ ન રહેતું હોય તો એ તો વેલ એન્ડ ગુડ ન રહેતો એપ મોડ્યુલ ટીએસ માંથી કોપી કરી લેવાનું અને અત્યારે હવે આપણે આને રન કરીએ ને તો જો અહીંયા શું આવી ગયું હોમ મોડ કમ્પોનન્ટ આવી ગયું એક કામ કરીએ ફરીથી આપણે અહીંથી ખાલી એક લાઈન કટ કરી નાખું છું આ એક લાઈન રાઉટ્સ માંથી કટ કરી નાખું છું અને અહીંયા જોઈએ તો રહી ગયું કેમ કે રાઉટર આઉટલેટમાં હવે કઈ શું ફિટ કરવું તમે કીધું નથી જેવું તમે રાઉટ્સમાં કહેશો કે જો પાથ એમ્પ્ટી હોય તો કયો કમ્પોનન્ટ ફિટ કરવાનો છે હોમ કમ્પોનન્ટ એટલે અહીંયા ફિટ કરી દેશો હોમ કમ્પોનન્ટ અને એ રોજ આ બે પાથ હોય ને એને કોમાથી સેપરેટ કરવાના બે પાથને કોમાથી સેપરેટ કરવાના આવો બીજો પાથ લખી નાખીએ આપણે કે જો અબાઉટ હોય ને અબાઉટ ઉપર 4200 પછી અબાઉટ હોય ને તો કયો કમ્પોનન્ટ ઓપન કરવાનો છે રેડી એટલે હવે આપણે યુઆરએલ જોઈએ અહીંયા અત્યારે હોમ કમ્પોનન્ટ આવ્યો છે હું અહીંયા પાછળ સ્લેશ અબાઉટ લખી નાખીશ તો કયું આવી જશે અબાઉટ પાછળ કઈ નહીં લખું તો કયું આવી જશે હોમ રેડી હા આ લેવલ થી આવશે તે પછી અહીં સુધી ક્લિયર ઉપર અબાઉટ લખીશ ઉપર હું અબાઉટ લખીશ તો શું આવી જશે અબાઉટ નું પેજ અને ઉપર હું કઈ નહીં લખું તો શું આવી જશે હોમ નું પેજ અહીં સુધી ક્લિયર રેડી 5%, 10%, 20%, 15% આવડી ગયું ને એટલે સફિશિયન્ટ છે અત્યારે આ જે ભરાયું એમાંથી 15% મગજમાં કઈક ઉતરવું હોય એટલે સફિશિયન્ટ છે પાછી પ્રેક્ટિસ કરશો એટલે બીજા 25-30% ઉતરી જશે અત્યારે પાછું જો એકવાર આને વસ્તુ રિપીટ કરવાનું છે આને આ વસ્તુ પાછી આજે રિપીટ કરવાનું છે ભણાવવામાં રેડી એટલે ચિંતા ના કરતા અહીં સુધી ક્લિયર ઓકે હવે હવે પ્રોબ્લેમ પાછો ક્યાં આવે એને ઉભો રહેવી જોઈએ પ્રોબ્લેમ પાછો ક્યાં આવીને ઉભો રહ્યો એ જોઈએ તમે અહીંયા અબાઉટ અને હોમ અહીંયા 2 મિનિટ
હું આને પાછું બંધ કરી દઉં છું. હવે આપણે એની જરૂર નથી, આપણું મોડ્યુલ બરોબર છે. હવે અહીંયા આપણું જે લિંક છે, લિંક એ એક્ચ્યુઅલમાં કઈ જગ્યાએ હશે? header.html. header.html માં જાઓ, ત્યાં આપણો જે કોડ છે એની અંદર બધું લખેલું હશે. આર્યુ આ હોમ, ત્યાં અત્યારે આપણે તો જૂનું લખેલું હતું એનું સ્ટેટિક વાળું હોમ અને અબાઉટમાં. રેડી? અહીંયા મારે એક્ચ્યુઅલમાં શું લખવાનું થાય? .slash, કેમ કે પાછળ કઈ જોતું નથી. અને અહીંયા મારે શું લખવાનું થાય? .slash અબાઉટ. હજી લખતા નહીં હો કોઈ, હજી સાચી ટેકનિક નથી. પછી હું તમને ટાઈમ આપીશ, આખે આખું હું તમને એક વાર ફરીથી લખાવીશ, ટાઈમ આપીશ. આ સાચી ટેકનિક નથી. અહીંયા .slash અને અહીંયા શું લખી નાખ્યું? .slash અબાઉટ. હવે મારે બીજી ક્યાંય ચેન્જ કરવા જવું પડશે કે એક જગ્યાએ કેવું ચાલશે? કેમ કે એક જ જગ્યાએ છે હેડર, બધી જગ્યાએ ઇફેક્ટ આવી ગઈ ઓટોમેટિક. રેડી? અને અહીંયા આપણે ફરીથી રન કરીએ. અબાઉટ ખુલી ગયું, હોમ ખુલી ગયું. થઈ ગયું વર્ક? યસ, પરફેક્ટ થઈ ગયું. અત્યારે આપણે જે જોતું તો એ થઈ ગયું છે. રેડી? હું અબાઉટ ઉપર કરું તો અબાઉટ આવે છે, હોમ પર કરું તો હોમ આવે છે. પણ આખી કથા આપણે જે ચાલુ કરી હતી એન્ગ્યુલરની, એ કથાનું મૂળ શું હતું? આપણે ફરીથી એક વાર હું તમને એ પેજ ઓપન કરાવી દઉં, એટલે તમને કદાચ કઈ ડાઉટ હોય તો ક્લિયર થઈ જાય. આપણે ફર્સ્ટ સ્લાઇડ શું લખ્યું છે? પેજ રીલોડ થવું જોઈએ નહીં. સિમ્પલ લોજિક છે, પેજ રીલોડ થવું જોઈએ નહીં. પણ અત્યારે તો થાય છે. અત્યારે તમે જુઓ, હોમ માંથી અબાઉટ માં જઈશ તો અહીંયા ઉપર ધ્યાન રાખજો, અહીંયા એન્ગ્યુલર નો જે લોગો છે ત્યાં એ ચેન્જ થશે, જો રીલોડ થાય છે. અને આ તો બહુ ઝડપ, લોકલ હોસ્ટ છે મારું જ કમ્પ્યુટર છે, એટલે ઝડપથી ડેટા આવે છે, એટલે ઓછી વાર થાય છે. જો હું ઓનલાઈન જોતો હોય લાઈવ સર્વર માંથી તો એ વધારે ટાઈમ લેશે. તો એ લોડ થાય તો મતલબ વગરનું થઈ ગયું એન્ગ્યુલર. તો તો સાદા HTML માં શું વાંધો હતો? કે PHP માં શું વાંધો હતો? કે Java માં શું વાંધો હતો? એન્ગ્યુલર સ્પેસિફિક આપણે કેના માટે રાખ્યું હતું? રિલોડ થવું જોઈએ નહીં, આખું પેજ નો ડેટા ફરીથી ન આવવો જોઈએ, ખાલી કયું ચેન્જ થવું જોઈએ આટલો જ પોર્શન, બાકીનું એમનેમ રહેવું જોઈએ રિલોડ થયા વગર. તો એના માટે એક નાનકડો ચેન્જ જે કરવાનો છે કે એન્ગ્યુલરમાં તમારે ક્યારે HREF લખવાનું થશે નહીં. HREF નહીં આવે, એને બદલે તમારે લખવાનું થશે રાઉટર લિંક. અહીંયા શું આવશે? રાઉટર લિંક, L કેપિટલ. રાઉટર લિંક નો L કેપિટલ, રાઉટર લિંક નો L કેપિટલ. અને હવે આપણે રન કરીએ આને, છે વિધાઉટ રિલોડિંગ અ પેજ. ઉપર જો કઈ રિલોડ થતું જ નથી, વિધિન સેમ પેજ તમે એને ચેન્જ કરો છો. છે પાવરફુલ એકદમ. ખાલી શું ચેન્જ કર્યો તમે? ઇન્સ્ટેડ ઓફ HREF તમે ખાલી શું લખી નાખ્યું? રાઉટર લિંક. પેજ રિલોડ જ નહીં થાય, જેટલો કમ્પોનન્ટ, ખાલી બે કમ્પોનન્ટ બદલ્યા. હોમ માંથી કયો કમ્પોનન્ટ આવી ગયો? અબાઉટ. અને અબાઉટ માંથી હોમ. ખાલી એટલો જ કોડ રિલોડ થશે, આખે આખું પેજ રિલોડ થશે નહીં. રેડી? સિંગલ પેજ એપ્લિકેશન એન્ગ્યુલર ની અંદર બનાવવા માટે રાઉટર્સ આર ઇમ્પોર્ટન્ટ. અને રાઉટર ની અંદર આપણે ખાલી શું ચેન્જ કરવાનું છે? ઇન્સ્ટેડ ઓફ HREF યુ નીડ ટુ રાઇટ રાઉટર લિંક. રેડી એવરીવન? ધીસ ઇઝ બેઝિક રાઉટિંગ જે આજે આપણે જોયું. હજી આની અંદર ઘણી બધી વસ્તુઓ એડ થશે.